બ્રોટ યુ બાય વીગાર્ડ. નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના. અત્યાર સુધી કયા મહત્વના સમાચાર છે એ વિશે વાત કરવી છે, ત્યારે બુલેટિનની શરૂઆત કરીએ કે જ્યાં લોકસભાની ચૂંટણી દરમિયાનથી જ શેર બજારમાં ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે. આજે સેન્સેક્સમાં 600થી વધુ પોઈન્ટનો કડાકો આવ્યો છે. સેન્સેક્સ 72,000ની સપાટીથી નીચે ઉતર્યો છે, જ્યારે નિફ્ટીમાં પણ 180 પોઈન્ટનો કડાકો આવ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. ઓટો અને મેટલ શેરોની આગેવાનીમાં શેર બજારમાં કડાકો આવ્યો છે. પરિણામ સુધી હજુ પણ શેરમાં વોલેટિલિટી રહેવાની શક્યતા. માર્કેટ એક્સપર્ટ પ્રકાશ લાંબડે આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ, કયા કારણો આપ જવાબદાર માની રહ્યા છો? જોવા જઈએ તો એક મેજર ઇવેન્ટ છે, પેન આઉટ થઈ રહી છે. લોકસભાના ઇલેક્શન કન્ટિન્યુ છે અને ચાલુ છે અને 7 તબક્કામાં ચૂંટણી થવા જઈ રહી છે. જે મેજર કન્સર્ન્સ છે જે વૈશ્વિક રોકાણકારોને અને ભારતીય રોકાણકારોને, કે ઓછું જે વોટિંગ જે પેન આઉટ થઈ રહ્યું છે, જેને કારણે અસમંજસની પરિસ્થિતિ રોકાણકાર વર્ગની અંદર જે છે લાગી રહી છે. અને એ જ દ્રષ્ટિ મોર એવર કે જ્યારે પણ કોઈ મોટી ઇવેન્ટ હોય ત્યારે કોશિયસ અપ્રોચ ઇન્વેસ્ટર્સ અને ઇન્સ્ટિટ્યુશનલ અને વિદેશી રોકાણકારો રાખતા હોય છે. ભારતીય બજારો ઓલ ટાઈમ હાઈના લેવલ્સ ઉપર ઓલરેડી ટ્રેડ કરી રહ્યા હતા આજથી 1.5 મહિના પહેલા, અને એ દ્રષ્ટિએ થોડું સાવચેતી ભર્યું વલણ છે. આવનારા સમયની અંદર પરિસ્થિતિ વધારે નક્કર બનશે, પરંતુ હાલ રોકાણકારો ચોક્કસપણે ઇલેક્શન એક મોટી ઇવેન્ટના પરિણામની રાહ જોઈ રહ્યા છે અને ત્યારબાદ પોતાની રોકાણ નીતિ કે રોકાણ માટેની રણનીતિ અપનાવશે તેવું હાલ.